आदिवासी टाइगर सेना फतेहपुरा तालुका प्रमुखे कोरोना महामारी में सावचेत रहेवा तालुकावासीओ ने अपील करी छे। आदिवासी टाइगर सेनाना फतेहपुरा तालुकाना प्रमुख मेहुल तावियाड़े अपील करता जणाव्यु छे के हाल कोरोना जेवी महामारी ने ध्यान में लईने फतेहपुराना बजारों में संपूर्ण लॉकडाउन छे, तेवा समय में सारवार अर्थे अथवा दवा गोळी लेवा आवता तमाम लोकोने मारी नम्र अपील साथे विनंती छे के सरकारे गामे गाम अमुक प्राथमिक शाळा में कोविड केर सेंटर चालू कर्या छे तथा तमाम PHC सेंटर में निःशुल्क सारवार तथा दवा गोळीनी तमाम सुविधा चालू करी छे, तो त्यां लाभ लेवो अने मोटी बीमारी धरावता दर्दीओ फरजियात तमारा डॉक्टरे आपेल फाइल लई निकळवू जेथी पोलीस तंत्र द्वारा पण तमने मदद मळी रहे। जय जोहार, जय आदिवासी, जय बिल प्रदेश। हूँ मेहुल तावियाड, फतेहपुरा आदिवासी टाइगर सेना प्रमुख। हाल जे कोरोना महामारी चाली रही छे तेना संदर्भे अमे छेल्ला एक अठवाडियाथी सोशियल मीडिया द्वारा तथा फोन कॉल्स द्वारा तंत्रने तथा प्रजाने अमे तंत्रने सहयोग करीए छे, प्रजाने सावचेत करीए छे, आ कोरोना महामारी विशे एमने माहिती आपीए छे। घरे रहो, सुरक्षित रहो आवा नारा साथे अमे छेल्ला एक अठवाडियाथी तंत्रनो सहयोग करीए छे। हवे आजे अने कालनी गई कालनी जे परिस्थिति ने मने एवुं लाग्युं के मारे एक वीडियो बनाववो जोईए, जेथी आजे हूँ आ वीडियो बनावा जई रह्यो छुं अने तमारी समक्ष रजू करूँ छुं के जे आपणो आदिवासी जे आ गामडाना आपणी प्रजा छे તે સારવાર અર્થે દવાખાનામાં અથવા તો આ મેડિકલ સ્ટોરોમાં જે આંધળી ડોટ લગાવીને જે બજારમાં આવી રહ્યા છે અને ટોળો કરે છે તેમને હું કહી દેવા માંગુ છું કે આ તમે જો આવી રીતે આંધળી ડોટ લગાવશો અને દવાના નામે દવાખાનાના નામે તમે હવે તમે શું કરી રહ્યા છો એ તો અમને નથી ખબર, પણ તમે જે દવાના નામે જે બજારમાં આવી રહ્યા છો તો આ લોકડાઉનનું પાલન તમે નથી કરી રહ્યા। આ લોકડાઉન કરવાનો કોઈ અર્થ જ નથી। તમે આજે બાઇક લઈને ઘરેથી નીકળી જાઓ અને ત્યાં ચોકડી ઉપર પોલીસવાળા તમને રોકે તો તમે એવું બહાનું કરો છો કે અમે તો દવા લેવા જઈએ છીએ, અમે દવાખાને જઈએ છીએ। તો તમને જો તમારે દવાખાને જવું હોય અને દવા જ લેવા જવું હોય, સારવાર કરાવવી હોય, તો તમને હું કહી દઉં છું, બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા ગામોમાં અમુક પ્રાથમિક શાળાઓમાં સરકાર દ્વારા આગેવાનો દ્વારા કોવિડ કેર સેન્ટરોની શરૂઆત થઈ ચૂકી છે અને તમારા એવું તો છે જ નથી કે PHC સેન્ટરો નથી, તમારા અમુક ગામ બે બે ત્રણ ત્રણ ગામની વચ્ચે તમારે એક એક PHC સેન્ટર સબ સેન્ટરો છે જ, તો તમે ત્યાં જઈને લાભ લો ને। ત્યાં તમને ફ્રી એકદમ નિઃશુલ્ક એક પણ રૂપિયો લીધા વગર તમને સારવાર કરી આપે છે, તમને દવા ગોળી આપે છે, તો તમારે બજારમાં જવાની શું જરૂર પડે છે। હા, એ વાત હું માનવા તૈયાર છું કે મોટી બીમારીવાળા છે, તો મોટી બીમારીવાળાને હું કહી દેવા માગું છું કે ડૉક્ટરે જે તે તમને ફાઇલ આપેલી હોય, જે કાગળિયા તમને આપેલા હોય, એ તમે લઈને જાઓ અને ત્યાં જઈને બતાવો, તો પોલીસ પ્રશાસન પણ તમને મદદ કરશે અને તમને ના રોકે। આ તો કાલે આજે એટલા બધા ફોન આવ્યા કે સાહેબ અમારી બાઇક ડિટેન કરી નાખી, અમને જવા નથી દેતા, અમને હેરાન કરે છે, પણ તમે કારણ વગર જાઓ છો। તમારા ગામમાં આજુબાજુના ગામોમાં PHC સેન્ટરો છે, કોવિડ કેર સેન્ટરો ખોલવામાં આવ્યા છે, તો તમારે બજારમાં જવાની શું જરૂર પડે, તમને પોલીસ રોકે જ ને। લોકડાઉન છે ભાઈ, આ બગીચો નથી તો તમે હમણાં ફરવા નીકળ્યા છો, એટલે પોલીસ તંત્ર એમની જવાબદારી નિભાવી રહ્યું છે, એમને ઉપરથી જે આદેશ છે એ પ્રમાણે જ નોકરી કરી રહ્યા છે, તમને કોઈ હેરાનગતિ નથી કરતા, એ એમની ડ્યુટી કરે છે, એટલે એમનો સહયોગ આપો। તમારે દવા અથવા તો દવાખાને સારવાર અર્થે જવું હોય, તાવ ખાંસી શરદી આના માટે, તો તમારા ગામોમાં અમુક પ્રાથમિક શાળાઓમાં કોવિડ કેર સેન્ટરો ખોલવામાં આવ્યા છે, તેનો લાભ લો અને જે મોટી બીમારીવાળા છે એ પોતાની સાથે જે તમારી ફાઇલ છે જે ડૉક્ટરે આપેલી છે એ સાથે રાખો,
तो तमने पोलिस प्रशासन पण तमारो साथ आपशे, कोई ने हैरानगति पण ना थाय। अने जे आ बजारना वेपारीओने पण कही देवा मांगू छू के तमे पण लॉकडाउननुं संपूर्ण पालन करो, अने जे गामडानी प्रजा आवे छे तमारा शटरो ठोके छे, तमे शटर खोलीने जे सामान आपी दो छो, अने अमुक वेपारी चोरी छुपी पाछला बाईने जे आ वेपार करी रह्या छे एमने पण कही देवा मांगू छू के तमे जाते तमारी जवाबदारीथी तमे भागी रह्या छो। तमे थोड़ाक पैसा कमावाना बहाने तमे बधी प्रजाने मारी रह्या छो। लॉकडाउननुं पालन करो, घरे रहो, सुरक्षित रहो। अने जो पीएचसी सेंटरो अने कोविड केर सेंटरोमां पण तमने जो दवानी उपलब्धि ना मळे, जो तमने एम कहेवामां आवे के दवा नथी, रेपिड टेस्ट किटो नथी, इंजेक्शनो नथी, तो तमे तमारा उपला लेवलना नेताओने तमे जाण करो, सरपंचोने जाण करो, तालुका सभ्यने, जिल्ला सभ्यने, बधानी जवाबदारी छे, बधाए पोतपोतानी जवाबदारी निभावी पड़शे। कोई एकना सरकारने आपणे दोष ठालवानी जरूर नथी, बधुं सरकार ना करे, પોતાની પણ જવાબદારી હોય છે। કોરોના સંક્રમણ સામે, આ કોરોના સામે, આ મહામારી સામે આપણે બધાએ લડવાનું છે, બધાની જવાબદારી છે। એટલે સમજો, લગનોમાં જવાનું ટાળો, દિવસે ખાલી ખોટા બહાર રખડવાનું ટાળો, જે કોવિડ-19ની જે ગાઈડલાઈન છે તેનું પાલન કરો, પ્રશાસનનું પાલન કરો। આટલું જ કહું છું, બે હાથ જોડું છું, સરકારની ગાઈડલાઈનનું પાલન કરો, ઘરે રહો, સુરક્ષિત રહો। આમ તેમ તમે બાઈકો લઈને ઘરેથી નીકળી જાઓ છો અને ત્યાં પોલીસ સામે એમ કહો છો કે અમે દવા ગોળી લેવા આવ્યા છે, તો એનો કોઈ મતલબ નથી। દવા ગોળીની જે સરકારે સેવા જે પૂરી પાડવાની છે એ તમારા ગામોમાં જ કોવિડ કેર સેન્ટરો ખોલીને તમને સેવાઓ આપે છે, તો તમે બજારમાં શું કામ જાઓ છો? એટલે બે હાથ જોડી વિનંતી કરું છું, અપીલ કરું છું કે હવે તો સમજો, આજે મૃત્યુદર તમે દેખો, દિવસના આજે 5-5, 10-10 લોકો આજે મરણ પામી રહ્યા છે। એનું કારણ એક જ છે, આ કોરોના મહામારી, આ વાતાવરણ દેખો। ભલે હું એમ નથી કહેતો કોરોના, અમુક માનતા હોય ના માનતા હોય, પણ હાલ તો બધાએ સ્વીકારવું જ જોઈએ, સ્વીકારવું જ રહ્યું। એટલે સરકારની ગાઈડલાઈનનું પાલન કરો, ઘરે રહો, સુરક્ષિત રહો, અને બીજાને પણ સમજાવો। કદાચ કોઈને ના ખબર હોય કે કોવિડ કેર સેન્ટરો નથી, પીએચસી સેન્ટરોમાં શું છે, તો આ તમે સલાહ આપી શકો છો, જે જાણકાર છે એ સલાહ આપો કે કોવિડ કેર સેન્ટરમાં તમને તાવ, શરદી, ખાંસી, ઝાડા, ઉલટી કંઈ પણ થતું હોય, અથવા તો હોમ આઇસોલેશન માટે જે પણ પોઝિટિવ હોય એમને તમે એટલી સારવાર તો અહીં કરવામાં આવી છે, પીએચસી સેન્ટરમાં તમે ચેકઅપ કરાવો। તો આટલું જ કહી હું વિરામ કરું છું। બધા સાવચેત થઈ જાઓ, પોતાની જવાબદારી નિભાવો, ઘરે રહો, સુરક્ષિત રહો। જય જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ।